ખોટું ના લાગે તો એક વાત કહો, હું થોડા દિવસ હવે તારા મારો. હાય, હું છું રશ્મિ તમારી સાથે અને રશ્મિ જુવાળ પર તમારું સ્વાગત છે. મુકેશ જોશીની એક બહુ જ ગમતી રચના પહેલાં પણ એકવાર મેં કરી છે અને ચેનલ પર પણ મૂકી છે, પણ એવું હોય ને કે આજે દર વખતે દરેક ક્ષણે નવી હોય, તમારી અંદર એક નવા સંવેદનોની એક થપ્પી હોય. અનિલ ચાવડા કહે છે, દરેક માણસ હરતી ફરતી સંવેદનની થપ્પી, નહીં તો બીજું શું છે, રાઈટ? તો આજે આ રચના ફરી એકવાર તમારી સાથે વહેંચું છું અને આજે પણ મને એટલી જ તાજી લાગે છે, એટલી જ નજીકની લાગે છે, એટલી જ પોતાની લાગે છે. યુ નો વોટ, મને ઘણી વાર એવું થાય કે ઉત્તમ સર્જકોએ જ્યારે જ્યારે પણ ઉત્તમ સર્જન આપ્યું છે તો આપણે આપણા માટે કેટલું મોટું કામ કર્યું છે એમણે, નહીં? જે આપણે કેવું હોય, જે આપણી લાગણીઓ હોય, આપણી પાસે પ્રોપર એની રીત ના હોય, સ્ટાઇલ ના હોય, એના માટે એકદમ પરફેક્ટ કહેવાય એવા શબ્દો ના હોય, આપણા સંવેદનને મતલબ એવું થઈ જતું હોય કે જો ભી મેં કહેના ચાહું હું બરબાદ કરે અલ્ફાજ મેરે, તો આવા સમયમાં આવા સર્જકોના સર્જનોએ એટલો ઉત્તમ ઉપકાર કર્યો છે ને આપણી ઉપર. સાચે જ બહુ જ મોટો ઉપકાર ગણું છું આને, અને બહુ જ મોટી મદદ ગણું છું, બહુ જ મોટું સથવારો ગણતી હોઉં છું આને. કારણ કે મનોજ ખંડેરિયા કહે એમ કે મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જવા, ચરણ લઈ દોડવા બેસું તો વર્ષોના વરસ લાગે. તો એક તો સદભાગ્ય કે શબ્દો મળ્યા, ઉપરથી આટલા ઉત્તમ શબ્દો મળ્યા, આટલા ઉત્તમ રીતે કવિતાઓ મળી કે ગદ્યખંડો મળ્યા કે નાટક કે સાહિત્ય મળ્યો, એ સંસ્કૃત સાહિત્ય લઈને અહીંયા સુધીનું કેમ ના હોય, રાઈટ? તો એવી જ એક વાત. આને આમ તો છે ને, હું હંમેશા વેલેન્ટાઇન વીક જ્યારે આવે ત્યારે હું આને પ્રપોઝલ ડેના દિવસે લેતી હોઉં છું. મને લાગે છે સૌથી ઉત્તમ પ્રપોઝલ છે, પણ એના પછી એક એટલી બધી રચનાઓ ગમતી ગઈ છે, એવું લાગે છે કે આ પણ ઉત્તમ છે, આ પણ ઉત્તમ છે, આ પણ ઉત્તમ છે. તો હવે મેં એવું નક્કી કર્યું કે જ્યારે જે ક્ષણે મને હું જે રચનાની સાથે હોઉં ત્યારે એમાં 100% રહેવું અને એને પૂરેપૂરો આનંદ લેવો, એટલે દરેક ક્ષણ સાચી હશે અને દરેક વખતે જ્યારે ઉત્તમ બોલાય તો એ દરેક વખતે સાચું હશે, રાઈટ? તો આજે મુકેશ જોશીની આ રચના તમારી સાથે. ખોટું ના લાગે તો એક વાત કહો, ખોટું ના લાગે તો એક વાત કહો, હું થોડા દિવસ હવે તારામાં રહું. કે ખોટું ના લાગે તો એક વાત કહો, હું થોડા દિવસ હવે તારામાં રહું. કામમાં હશે તો હું વાત નહીં માંડું, કામમાં હશે તો હું વાત નહીં માંડું, મૌનમાં કોઈ દી ના છાંટા ઉડાડો. શમણાનો કાયદો એ હાથમાં ન લઉં, હું થોડા દિવસ હવે તારામાં રહું. ખોટું ના લાગે તો એક વાત કહો, હું થોડા દિવસ હવે તારામાં રહું. કોણ જાણે હિમશી એકલતા જામે, કોણ જાણે હિમશી એકલતા જામે, વૈદો કહે છે કે હૂંફની છે ખામી, કહે છે કે તારામાં લાગણી છે બહુ, હું થોડા દિવસ હવે તારામાં રહું. ખોટું ના લાગે તો એક વાત કહો, હું થોડા દિવસ હવે તારામાં રહું. રોજ એક ઈચ્છા જો સામે મળે છે, આંખોમાં ભીનું થઈ નામ ટળવડે છે, તારામાં તારાથી આગળ નહીં જાઉં, હું થોડા દિવસ હવે તારામાં રહું. ખોટું ના લાગે તો એક વાત કહો, હું થોડા દિવસ હવે તારામાં રહું. રસ્તામાં કોઈ દિવસ કાંટા જો મળશે, મારી હથેળી પછી પગ તારો પડશે, વેદનાનો ભાર હું એકલો જ સહો, હું થોડા દિવસ હવે તારામાં રહું. ખોટું ના લાગે તો એક વાત કહું, હું થોડા દિવસ હવે તારામાં રહું. કેણ મોસમનું કોઈ મને ભાવતું નથી, કે કેણ મોસમનું કોઈ મને ભાવતું નથી, મને સાચકલે મારામાં ફાવતું નથી. કેણ મોસમનું કોઈ મને ભાવતું નથી, મને સાચકલે મારામાં ફાવતું નથી. એક ટીપાની ઈચ્છા કે દરિયો હું થઉં, હું થોડા દિવસ હવે તારામાં રહું. થોડા દિવસ, હું થોડા દિવસ હવે તારામાં રહું. ખોટું ન લાગે તો એક વાત કહું,
તું થોડા દિવસ હવે તારા મારા, કોણ જાણે હેમશે ગલતા જામે, વૈદો કહે છે કે હૂંફની છે ખામે, કહે છે કે તારામાં લાગણી છે બહુ, થોડા દિવસ હવે તારામાં રહો, થોડા દિવસ હવે તારામાં રહો, ખોટું ના લાગે તો એક વાત કહું, હું થોડા દિવસ હવે તારામાં રહો, અને ફરીથી કહું છું કે કેણ મોસમનું કોઈ મને ભાવતું નથી, કેણ મોસમનું કોઈ મને ભાવતું નથી, મને સાચકલે મારામાં ફાવતું નથી, એક ટીપાની ઈચ્છા કે દરિયો હું થઉં, હું થોડા દિવસ હવે તારામાં રહું, ખોટું ના લાગે તો એક વાત કહું, હું થોડા દિવસ હવે તારામાં રહું. થેન્ક યુ સો મચ એન્ડ થેન્ક્સ અ લોટ, કેમકે હું તમારામાં, તમે મને તમારામાં થોડા દિવસ નહીં ઘણા દિવસથી રાખો છો, અને એટલા માટે 1000થી વધારે સબસ્ક્રાઈબર્સ રશ્મી જુવાળના થયા છે. ખરેખર બહુ મીન કરે છે, સાચે છે, બહુ જ મહત્ત્વનું છે. અને એવો સેજ કે કોઈ કોમ્પ્લિમેન્ટ કે કોઈ કોમેન્ટ મને ફરક નથી પડતા, મને બહુ જ ફરક પડે છે, અને મને બહુ જ અસર કરે છે, બહુ જ મોટી અસર કરે છે, અને બહુ જ ભીતરી અસર કરે છે. તો તમારું હોવું, તમારું જોવું, તમારું સાંભળવું, તમારું લાઈક કરવું, કોમેન્ટ કરવું, યુટ્યુબ ચેનલ સુધી આવવું, આઈ નો દેટ કે ઘણા બધા કામો હોય આપણી પાસે, કોઈ કામ ના હોય તોય ઘણા બધા કામો હોય આપણી ઈચ્છા મુજબના જે આપણે કરી શકીએ. કોઈ સમય બીજાના માટે કોઈ પણ પ્રયોજન વિના, કોઈ પણ સ્વાર્થ વિના કાઢવો એ પોતાની જાતમાં એક મોટી ઉછેરી સાબિત થઈ જતી હોય છે. તો આપ જે કઈ રીતે મને સ્વીકારી રહ્યા છો, મારા પ્રયત્નોને સ્વીકારી રહ્યા છો, મારી પ્રવૃત્તિઓને સ્વીકારી રહ્યા છો, ઘણી વાર તો એ ધન જબરદસ્તી ઘૂસ મારે છે વિડીયોઝમાં, અને છતાં પણ તમે જે પ્રેમથી એ લો છો એના માટે સાદર સપ્રેમ આભાર.